અમે તો ધ્યાન કરીએ છીએ. અરે ધ્યાન સીધું ન લાગે, દેવતા પેલા મૂર્તિ પૂજા કરતું, મૂર્તિ પૂજા કરતા કરતા ધીરે ધીરે તારું ચિત્ત, તારું મન આકાર તરફ પ્રેરિત થાય, આકારથી નિરાકાર તરફ પ્રેરિત થાય, નિરાકારથી ઓમકાર તરફ પ્રેરિત થાય છે. આખી પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ હોય છે. આ તો સીધું તો કે અમારા ગુરુદેવે કીધું તમે ધ્યાન જ કરીએ છીએ, નાક ઉપર માખી બેસો ટપ કરતી પકડી લે અને ધ્યાન કરે. અરે ભલા માણા, તમે જરા જોવો તો ખરા. ગૌતમ કહે છે, ગાય માતા મેં જવું તેટલા માટે આવ્યા છે, મને યજ્ઞ કરવો છે, જગત કલ્યાણ માટે મને યજ્ઞ કરવો છે. ગાય માતા અહીંથી જતા રહો, તમે હું જાણું છું વ્રત છો, તમે ભૂખ્યા છો, બધું જ હું જાણું છું, તો પણ ગાય એક કુણા કુણા જવ ખાવા લાગી છે. ગૌતમે હાથમાં ઘાસનું તૂર્ણ લીધું ગાયને દૂર કરવા માટે. ઘણી વાર આપણે ઘાસનો તણખલો લઈએ ને, આપણે નાનું તણખલું તૂર્ણ લીધું ગાયને દૂર કરવા માટે, અને ઘાસનું તણખલું હાથમાં લીધું તૂર્ણ, અને ગાય પડી ગઈ અને મૃત્યુ પામી. હવે આ દુનિયા તો રાહ જોઈ રહી હતી કે નહીં, એ જ સમયે શું બોલવા લાગ્યા, અરે ગૌતમે ગાય હત્યા કરી, આ ગૌતમે તો ગૌ હત્યા કરી. જોર જોરથી લોકો બોલવા લાગ્યા, ગૌતમ ગાય ગૌ હત્યારો હત્યારો. આજ જોડીને કહે છે, ભાઈ મેં ગાયની હત્યા નથી કરી, એ તો દુબળી હતી, વૃદ્ધ હતી, પડી ગઈ તેથી મૃત્યુ પામી છે. મેં કોઈ ગાયની હત્યા નથી કરી, પણ પૂરો સમાજ ગૌતમના વિરોધમાં અને ઇંતજાર કરી રહ્યો હતો, રાહ જોઈ રહ્યો હતો ક્યારે ક્યારે અવસર મળે અપકીર્તિ કરવા માટે. આ ગૌતમ નહીં, હર કોઈ માણસે સાવધાન રહેવું. આપણી રાહ જોવામાં આવે છે ક્યારે આ માણસ વાળિયામાં આવે અને ક્યારે તેને પાડી દઈએ. દુનિયાની અંદર એ ઇંતજાર થતો હોય છે. ડાયા માણસોને, સજ્જનને, પવિત્ર માણસોને છોડીને ક્યારે અપકીર્તિ કરવાનો અવસર મળે તેમ નહીં. ગૌતમ સૌને આ જોડી જોડીને કહે છે, ભાઈ મેં ગાયની હત્યા નથી કરી. આ સમાજમાં કીર્તિ કમાતા, એટલું મોટું નામ કમાતા કેટલો સમય લાગે, આ મનસુખ દેવાણીને કેટલો સમય વીતી ગયો છે, કેટલા વર્ષો વીતી ગયા છે, કેટલા વાણલા વયા ગયા, કેટલા તાણાવાણા સહન કર્યા છે, કેટલું કેટલું તેને પુરુષાર્થ, કેટલી મહેનત, કેટલા લોકોને ભેગા, કેટલા સંબંધો કેળવા, કેટલું કર્યું. જ્યારે આ માણસ અહીં સુધી પહોંચે ને આવા સત્કર્મો કરીને એટલી મોટી પ્રતિષ્ઠા મેળવે, આકાશમાં ઉડતું વિમાન એક જ ભૂલ કરે છે પણ એ ધરતી પર ધરાશાયી થઈ જાય છે. એમ એ જ રીતે કોઈ પણ માણસ આકાશ સુધી પહોંચવા માટે અનેક પુરુષાર્થો કરી આસમાનમાં ઉડે, નાનકડી ભૂલ માણસ ત્યાં ધરાશાયી કરી શકે છે. રોડ ઉપર સાયકલ ચલાવી તો બહુ ડર નથી, પણ દિવાલ ઉપર જ્યારે સાયકલ ચલાવો છો ત્યારે ઘણો બધો ડર હોય છે. જેટલો માણસ ઊંચાઈ ઉપર એટલો માણસને નીચે પડવાનો ભય અધિક હોય છે. પેલા સાહિત્યકારો નથી કરતા, ચાલતો માણસ ભૂલો પડે તો એક પગદંડી છોડીને બીજી પગદંડી પર જતો રહે, એક રસ્તો છોડીને બીજા રસ્તા પર, મોટરસાયકલવાળો ભૂલો પડે તો એક ગામ છોડીને બીજા ગામે જતો રહે, મોટર કારવાળો ભૂલો પડે તો એક તાલુકામાંથી બીજા તાલુકામાં જતો રહે, પણ વિમાન જ્યારે ભૂલવું પડે ને ત્યારે એક દેશ છોડીને બીજા દેશમાં જતો રહે છે. મોટા મેળ્યા પછી કરેલી ભૂલ એ મોટું દુઃખદ પરિણામ આપે છે. ગૌતમ આ જોડી જોડીને કહે, ભાઈ મેં નથી ગાયની હત્યા કરી, પણ કોણ સાંભળે. આપણે ગુજરાતી માં નથી કહેતા ગોળાને ગરણું બંધે, પણ ગામના મોઢે ગરણું બંધાતું નથી. સમાજ પૂરો વિરોધમાં ગૌતમ દુખી થઈ ગયો. જે ગૌતમે આ સમાજને જીવન આપ્યું, જળ આપ્યું છે, એ સમાજ આજે ગૌતમનો વિરોધ કરે છે, ગૌતમ માટે ગંદા શબ્દો બોલે છે. અને ક્યારેય પણ કોઈ ફૂલ હાર કરે ને ત્યારે બહુ સાવધાન રહેવું છે. એ માણસ તૈયાર છે, થોડીક નહીં ફૂલે ફૂલ હાર કરવામાં, હાર અપાવવા માટે તૈયાર છે, હાર જીત નહીં. ગૌતમને અહલ્યાજીનું કોઈ મુખ જોવા માટે તૈયાર નહીં. પૂરો સમાજ વિરોધમાં, ગૌ હત્યારો છે, મુખ ન જોવાય. અને આ દુનિયાનો એક નિયમ છે, તમે કોઈ પણ માણસના 10 સારા કામ કરો ને તેનું એક કામ નહીં કરો સુનિલભાઈ, એટલે વિરોધમાં થઈ જાય. 10 કામ તમે તેના સારા કર્યા પણ એક જ કામ તમારથી એનું ન થયું એટલે તરત આપણે ખરાબ. તેથી સજ્જન માણસો, ડાયા માણસો, પવિત્ર માણસો સાવધાનીપૂર્વક કદમ ભરે છે, સાવધાનીપૂર્વક કદમ ભરે છે.
હવે ગૌતમ અહલ્યાને કહે છે કે અહલ્યાજી શું કરીએ આપણે? અહલ્યા કહે છે, ગૌતમ સમાજમાં બહુ મોટી અપકીર્તિ થઈ છે આપણી, અપકીર્તિમાં ટકી રહેવું એ તો બહુ જ કપરું છે. ગૌતમ આપણે આવો શિવની સાધના કરીએ, આપણે મહાદેવની ઉપાસના કરીએ. અને ગૌતમ અને અહલ્યાજી બેસી ગયા છે શિવ સાધના કરવા માટે. પ્રભુ કેટલી મોટી અપકીર્તિ આ સમાજમાં અમારી થવા લાગી છે. ભગવાન મહાદેવ, હે મહાદેવ, અમારા પર કૃપા કરો. ગૌતમ અહલ્યાની સાધનાથી શંકર દર્શન આપે છે. મહાદેવજી કહે છે, ગૌતમ મને આજ્ઞા કરો, જે તમારો વિરોધ કરે છે, તમારો અનાદર કરે છે, તમારી નિંદા કરે છે, અત્યારે જ આપ મને કહો, ત્રિશુલનો પ્રહાર કરું, સૌને બાળીને ભસ્મ કરું. ગૌતમ કહે, નહીં મહાદેવજી, નહીં મહાદેવજી, એવું નહીં કરો મહાદેવજી. જે અમારા અપરાધીઓ છે, જે અમારા વિરોધમાં ગયા છે, અમારી નિંદા કરે છે, મહાદેવ તેને બાળીને ભસ્મ કરવાની જરૂર નથી, તેના પર ત્રિશુલનો પ્રહાર કરવાની જરૂર નથી. પરંતુ મહાદેવજી, અમે તમારા પરમ ભક્ત, અમે કોઈનું નબળું વિચારીએ નહીં, અમે કોઈના માટે નબળું બોલીએ નહીં. મહાદેવ અમે આપના ભક્ત છે, તેથી મહાદેવજી એક કૃપા કરો પ્રભુ, તમે આકાશ ગંગાને પ્રગટ કરી, તમે પાતાલ ગંગાને પ્રગટ કરી, તમે ભાગીરથી ગંગાને પ્રગટ કરી, તમે દયા ગંગાને પ્રગટ કરી, જ્ઞાન ગંગાને પ્રગટ કરી. પરંતુ મહાદેવ એક વિનંતી છે, જે જે અમારા વિરુદ્ધમાં ગયા છે, અમારા પ્રત્યે વૈરવૃત્તિ રાખે છે, તેના હૃદયમાં અમારા પ્રત્યે પ્રેમરૂપી ગંગાનું પ્રાગટ્ય કરો, જેથી અમને ફરી પાછા પ્રેમ કરે, સૌના પ્રત્યે અમારા હૃદયમાં પ્રેમ જાગે. બસ ભગવાન સૌનું સારું કરો, ભગવાન સૌનું સારું કરો, ભગવાન સૌને સારી બુદ્ધિ આપો, કે જે મારા વિરુદ્ધમાં છે, મારે વેર કરે છે, તેના હૃદયમાં અમારા પ્રત્યે પ્રેમ પ્રગટ થાય, અમારા પ્રત્યે પ્રેમ જાગે. કેટલું સરસ લાગ્યું. તમે સાધુના સ્વભાવ તો જુઓ, કરે લાખ બોરાય તો પણ હું ભલાઈ કરું છું, આ સાધુ સ્વભાવ છે. મહાદેવજી ગૌતમ અને અહલ્યાના મધુર વચનો સાંભળતા શંકર બહુ રાજી થયા છે, મહાદેવજી બહુ જ પ્રસન્ન થયા છે. શંકર ભગવાન કહે, ગૌતમ તમારી ઉદારતા ધન્ય છે. ગૌતમ ગૌતમ કહે છે, ભગવાન અમારા આંગણે ગાયનું મૃત્યુ થયું છે, અમે ગાયની હત્યા નથી કરી, પરંતુ અમારા આંગણે ગાયનું મૃત્યુ થયું છે, અમને કલંક લાગ્યું છે ગૌ હત્યાનું. ભગવાન અમારું મંગલ કરો, ભગવાન એ ગંગાને પ્રગટ કરો, અમે ગંગામાં સ્નાન કરીએ, આ ગૌ હત્યાનું લાગેલું કલંક અમને દૂર થાય. ગૌતમ અને અહલ્યાની પ્રાર્થના સાંભળતા ભગવાન શંકર પોતાની જટામાંથી સુંદર ગંગાને પ્રગટ કરે છે. ગૌતમજી અહલ્યા તેમાં સ્નાન કરે છે અને ગંગાનું નામ પડે છે ગોદાવરી ગંગા, ગૌમતી ગંગા. અને ભગવાન શંકરનું દર્શન કરતા ભગવાન મહાદેવજી ત્યાં બ્રહ્મા ઉપસ્થિત થાય છે, શ્રી હરિ ઉપસ્થિત થાય છે, ઇન્દ્ર પણ ત્યાં આવે છે. અને ગૌતમ અહલ્યા કહે છે, પ્રભુ આપ લિંગ સ્વરૂપે પ્રગટ રહો તો. પ્રથમ ત્યાં ચતુર્લિંગ હતા, પછી ઇન્દ્રની દ્રષ્ટિ ભ્રમ થઈ, તેથી ભગવાન શંકર એક લિંગને ત્યાંથી હટાવી દીધું છે, ઇન્દ્રનું સ્થાન જતું રહ્યું, અને ત્રિલિંગ રહ્યા છે, અને જ્યોતિર્લિંગ સ્વરૂપે તે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા છે. એક લિંગ બ્રહ્માનું પ્રતીક છે, એક લિંગ હરિનું પ્રતીક, એક લિંગ શિવનું પ્રતીક છે, અને જે શિવલિંગ પ્રતીક છે ત્યાંથી નિરંતર જળ આવે છે. અને ત્રણ લિંગ હોવાને કારણે એ આપણા જ્યોતિર્લિંગને આપણે કહીએ છીએ. બોલીએ ત્રયંબકેશ્વર મહાદેવ. ક્યારેક અવસર મળે તો ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું દર્શન કરવાનો બહુ જ મહિમા છે. જે કોઈ માનવ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેની સર્વ કામનાઓની પૂર્તિ થાય છે, એવા ભગવાન ત્રંબકેશ્વર મહાદેવ બ્રહ્મગીરી પહાડની નિકટ બિરાજે છે. ત્યારબાદ વેદનાથ મહાદેવ. આવો એક શ્લોક, અત પરમ પ્રવક્ષામિ વેદ્યનાથેશ્વરસ્ય જ્યોતિર્લિંગસ્ય મહાત્મ્યં શ્રૂયતાં પાપં. જે કોઈ વેદનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે
તે માનવ માટે મહર્ષિ વ્યાસે કહ્યું, આ કથા શ્રવણ કરવા માત્રથી સર્વ પાપ શંકર ભગવાન હરી લેશે, એ માનવ પાપ મુક્ત બને છે. કેટલો સુંદર મહિમા છે આ જ્યોતિર્લિંગોનો, અદ્ભુત મહિમા છે. તો વૈદ્યનાથ મહાદેવ, રાવણ, રાવણ કોઈ સામાન્ય રાક્ષસ નહીં, શ્રેષ્ઠ રાક્ષસ, અધૂરો રાક્ષસ નહીં, પૂરેપૂરો રાક્ષસ. મહર્ષિ વ્યાસ, રાવણો રાક્ષસ શ્રેષ્ઠ માને માન હરમ કૈલાસ પર્વત. રાવણ નામનો પૂરો રાક્ષસ, અધૂરો રાક્ષસ ને રાવણ નામનો પૂર્ણ રાક્ષસ, પણ શિવનો ભક્ત છે આ રાક્ષસ. કૈલાસ પહાડની બાજુમાં બેસી કઠિન તપ કર્યું છે, ભગવાન શંકરને પ્રગટ કર્યા છે, અને ભગવાન મહાદેવને કહે છે, મહાદેવ આપ મારી સાથે લંકામાં પધારો. શંકર ભગવાને વિચાર કર્યો કે હું રાવણની સાથે લંકા નગરીમાં જાઉં તો કાલ સવારે વિષ્ણુ અંશ ભગવાન શ્રીરામ રાવણનો યુદ્ધ થાય, લંકામાં મારી ઉપસ્થિતિ હોય તો લંકાનો કોણ અહિત કરી શકે, શું કરવું એવું. ભગવાન શંકર યુક્તિ કરી, રાવણ સાંભળ, તારી સાથે લંકામાં તો હું ના આવી શકું, પરંતુ હું તને શિવલિંગ આપું છું, આ શિવલિંગ લઈને તું જા લંકામાં સ્થાપિત કરજે, જ્યારે આ શિવલિંગને તું પૂજા કરને મને પોકાર કર એટલે હું તને દર્શન આપીશ, અને તારા જે કાંઈ કાર્યો હશે એ હું કરીશ. ભલે પ્રભુ આપ મને શિવલિંગ આપો. ભગવાન મહાદેવજી રાવણને શિવલિંગ આપે છે, અને રાવણ શિવલિંગ હાથમાં લે છે, અને હાથમાં લીધા બાદ ભગવાન મહાદેવ કહે છે, રાવણ ધ્યાન રાખજે, આ શિવલિંગને કોઈ જગ્યાએ નીચે નહીં છોડતો, જ્યાં તું નીચે છોડીશ ત્યાં સ્થિર બની જશે. રાવણ કે ભગવાન મહાદેવ પહેલાં તમારે કહેવું જોઈએ ને, હાથમાં આપ્યા પછી તમે મને કહો છો, અને ભૂલથી પણ એવું ન બોલું કે શંકર ભોળો છે. ભોળા માણસોનો ભગવાન છે એ સત્ય છે, પણ શિવ પોતે ભોળો નથી, વિશ્વનો સંચાલક છે, વિશ્વનો રચયિતા છે. ભલામણ ભલા અને ભોળા જે માણસો હોય ને દુનિયામાં એમનો આ ભગવાન છે, ખુદ ભોળો નથી, ભોળા લોકોનો નાથ છે, તેથી ભોળાનાથ કહે. હર હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી તારી ધૂન લાગે, ભોળા તારી ધૂન લાગે. ભલે પ્રભુ જાઉં છું. કૈલાસ થોડી, રાવણ શિવલિંગ લઈને નીકળે છે, ઉત્તરથી દક્ષિણ તરફને યાત્રા કરે છે, પણ ગણેશને ખબર પડી ગઈ કે મારા પિતાજીએ શિવલિંગ આપ્યું રાવણને, અને મહાદેવનું આપેલું શિવલિંગ એ રાવણ લંકામાં જઈને સ્થાપિત કરે, અને કાલ સવારે યુદ્ધ થશે, શું કરું. આ ગણેશ ગુણ ભંડાર, આમ રાવણ શિવલિંગ લઈને જતો હતો, ગોકર્ણ તીર્થ છે ત્યાં પહોંચ્યો, ગણપતિ ગોવાળનું રૂપ લે છે, અને યુક્તિ કરે છે શિવલિંગનું વજન વધારે છે, શિવલિંગનું વજન વધારે છે. કથામાં થોડીક અલગ કથા છે, પણ મર્યાદા ન તૂટે એટલે કથાકારના અધિકાર છે કથાનો અલગ આકાર આપવાની. શિવલિંગનું વજન વધવા લાગ્યો છે, વજન વધવા લાગ્યું. રાવણને થયું કે આટલું શિવલિંગનું વજન, થોડી વાર જો કોઈના હાથમાં આપું તો વિશ્રામ કરી લઉં. રાવણ આમ તેમ જોવે છે, એક ગોવાળ ઊભો છે, રાવણ બોલે ગોવાળ અહીંયા આવ, કહે મહારાજ આ શિવલિંગ થોડી વાર હાથમાં રાખ હું વિશ્રામ કરી લઉં, પણ ગોવાળ ધ્યાન રાખજે શિવલિંગ નીચે નહીં છોડતો. ગોવાળ મનમાં કે હાથમાં આપને એટલી જ વાર છે, એટલા માટે તો આવ્યો છું. ગોવાળના રૂપમાં ગણેશ, રાવણ શિવલિંગ ગોવાળના હાથમાં આપે છે, અને ગોવાળના હાથમાં શિવલિંગ જ આવતા એ સમયે એ ગોવાળ શિવલિંગને નીચે છોડી દે છે, અને ગોવાળ અદૃશ્ય બને છે. ત્યારે રાવણને ખબર પડી કોઈ દેવ મારી સાથે આવી અને મારી સાથે આ કપટ કરી ગયા, મારા હાથમાંથી શિવલિંગને ઝૂંટવી લીધું, હવે શું કરું. શિવલિંગને ઉંચુકવા માટે બહુ જ પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચમચ ન થયું. જે રાવણ કૈલાસ પહાડને હચમચાવી શકે, તમે જો તો ખરાબ, જે રાવણ કૈલાસ પહાડને હલાવી શકે છે એ જ રાવણ મહાદેવનું આપેલું દિવ્ય શિવલિંગ એ થોડું પણ ટચમચ ન કરી શક્યો. આ મહાદેવનું વરદાન. હવે રાવણ ત્યાં બેસી જાય છે,
ભગવાન શિવની પૂજા કરવા લાગે છે, મહાદેવનું આરાધન કરવા લાગે છે અને શંકર ભગવાન દર્શન આપે છે. રાવણે કહ્યું, ભગવાન તમે મને કહ્યું પણ હું ભૂલ કરી ગયો, ભગવાન તમારું લિંગ અહીંયા સ્થિર થયું. ત્યારે મહાદેવજી કહે છે, રાવણ આ લિંગની અંદર હું તેજોમય સ્વરૂપે સ્થિર થાઉં છું, તો જ્યારે અહીંયા પૂજા કરવા આવે ત્યારે હું તને દર્શન આપીશ. તેથી આ રાવણ લંકા છોડીને ત્યાં પૂજા કરવા માટે આવતો હતો. રાવણ મહાબલેશ્વરની પૂજા કરવા માટે આવતો હતો, ક્યાં લંકા છોડીને, આટલો શિવ ભક્ત. અને રાવણ દ્વારા સ્થાપિત લિંગને ભગવાન મહાદેવનું તેજોમય સ્વરૂપ સ્થિર થયેલું અને એ શિવલિંગનું નામ છે. બોલીએ વેદનાથ મહાદેવ. જે કોઈ વેદનાથ મહાદેવની કથા સાંભળે છે તે માનવ જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને. એક શ્લોક બોલું છું, સમખ્યાતમ વેદનાથેશ્વરસ્ય ચ મહાત્મયં શૃણવંતાં પાપદૃણાં ભવતિ ભસ્મસાં. જીવનના દરેક પાપો ભસ્મ બને છે. જે કોઈ વેદનાથ મહાદેવની કથાનું હું શ્રવણ કરે છે ત્યારબાદ, હવે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે, નક્કી કર્યું છે કે રાણસિકીના આંગણે ગુરુદેવના આંગણે બારે બાર જ્યોતિર્લિંગોની કથા કહેવી છે, નકર લગભગ નથી થતી કોઈ કથામાં નહીં. એક સોમનાથ મહાદેવની કથા કરું ને પછી આમથી તેમ પૂરું કરી અને કથા પૂર્ણ થાય. પણ ગુરુદેવનો આશ્રમ, ગુરુદેવની તપસ્થલી, રાણસિકી ગામ, બારે બાર જ્યોતિર્લિંગ, કારણ કે જ્યોતિર્લિંગની કથા સાંભળવાનો મહિમા છે, જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય આ કથા સાંભળવા માત્રથી. તેથી વાંગમય સ્વરૂપે નાગેશ્વર મહાદેવ એક શ્લોક, અથાતઃ સં પ્રવક્ષ્યામિ નાગેશાખ્યં પરાત્મનઃ જ્યોતિરૂપં યથા જાતં પરમં લિંગં. પરમલિંગ નાગેશ્વર મહાદેવ. દારૂકાવન, આ દારૂકાવનની અંદર દારૂકા નામનો રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસી રહે છે. દારૂકા નામની રાક્ષસી એ શક્તિ ઉપાસક હતી, એવી તેની પાસે અદ્ભુત શક્તિઓ હતી. પણ રાક્ષસી સ્વભાવ, અરે જે વનમાં રહેતા હોય તેને લૂંટવાનું કામ કરે છે, વનમાં રહેતા વનવાસીઓને પીડા આપે છે અને સૌને દુઃખ અને ત્રાસ આપે છે. બીજાને દુઃખ આપવાનું કામ કરે તેને રાક્ષસ કહેવાય. એ પછી કોઈ પણ જાતિ જ્ઞાતિમાં જન્મ હોય, બીજાને પીડા આપવાનું કામ કરે, દુઃખ આપવાનું કામ કરે એને અસુર કહેવાય છે. આ દારૂક અને દારૂકા વનમાં રહેતા વનવાસીઓને પીડા આપે છે. વનવાસીઓ ત્રાહિમામ થયા, શું કરીએ આપણને, દારૂક અને દારૂકાના ત્રાસમાંથી કોણ મુક્ત કરે, જાવું કોની પાસે. યાદ આવ્યું કે આપણા દારૂકા વનની બાજુમાં ઓર્વ ઋષિ એક રહે છે, પરમ શિવ ભક્ત છે. હાલો સાધુના શરણે ચરણે જઈએ. આ વનમાં રહેતા વનવાસીઓ ઓર્વ ઋષિના ચરણે આવે છે ને કહ્યું છે, એ સાધુ અમને દુઃખમાંથી મુક્ત કરો, આ દારૂક અને દારૂકા અમને બહુ પીડા આપે છે, આ વનમાં રહે છે અમને દુઃખ આપ, અમને લૂંટી લે છે, આપ મારું મંગલ કરો. ઓર્વ ઋષિ કહે છે, આપ આપના સ્થાને જાઓ, હું અત્યારે જ દારૂક અને દારૂકાને બોલાવું છું. તપસ્વી સાધુ ઓર્વ ઋષિ દારૂક અને દારૂકાને બોલાવે છે ને કહે છે, આ મારી તપસ્થલી છે, હું અહીંયા તપ કરું છું, અહીંયા સૌ સુખ શાંતિથી રહે એ જ મારા તપનો હેતુ છે, તેથી આપ અહીંથી દૂર જતા રહો, અને જો દારૂક દારૂકા તમે આ સ્થળ છોડીને નહીં જાઓ તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. દારૂક અને દારૂકા સમજી ગયા કે આ ઋષિ બહુ તપસ્વી છે, દ્રષ્ટિ માત્રથી આપણને બાળીને ભસ્મ કરી શકે છે, તેથી મૃત્યુનો ભય લાગ્યો છે. તો દારૂક અને દારૂકાએ નિર્ણય લીધો છે કે આપણે સ્થળ છોડીને અન્ય કોઈ જગ્યાએ જતા રહી. દારૂકા નામની રાક્ષસી કોઈ અલૌકિક શક્તિ ધરાવતી હતી, તેથી આખું દારૂકા વન ઉખેડ્યું. દારૂકા વન ઉખેડીને લઈ દરિયાની વચ્ચે પધરાવી દીધું, ચારો તરફ પાણી, વચ્ચે ટાપુ બનાવી દીધો અને ત્યાં દારૂકા વન સ્થાપિત કરી દીધું. ચારે બાજુ પાણી, લૂંટવાનું જ કામ છે. દરિયાએ માર્ગે જે વાણ લઈ લઈને નીકળે છે વેપારીઓ તેને લૂંટે છે, કારણ કે જેને લૂંટવાનું જ કામ કરવું, એ પછી દરિયામાં રહે, પહાડ ઉપર રહે, જંગલમાં રહે, શહેરમાં રહે, એને ફરક હું પડે.
જેનું કામ જ જેનું લૂંટવાનું છે. પરદેશમાંથી વેપાર કરીને જે વેપારીઓ વાહન લઈ લઈને જતા હોય છે એ વાહણને આંતરી આંતરીને લૂંટી લે છે. એમાં બન્યું એવું એક દિન મહાન શિવ ભક્ત સુપ્રિય નામનો વૈશ્ય, અને એક સમય એવો હતો ચારે ચાર વર્ણના માણસો શિવ ભક્તિ જ કરતા હતા. એ તો હવે બધી ખેંચતાણો થવા લાગી છે, બાકી સર્વ વર્ણના માણસો શિવના શરણે હતા. સુપ્રિય નામનો વૈશ્ય મોટો વેપારી, પરદેશથી અઢળક ધન કમાય અને ધનના વાણ ભરીને પોતાના સાથીદારો સાથે પોતાના દેશ તરફ જઈ રહ્યો છે. એમાં દારૂકા ને દારૂકા જોઈ ગયા છે, વાણને આતરી લીધા, પકડી લીધા છે, સાથીદારોને પકડી, સુપ્રિય નામના વૈશ્યને પકડી અને દારૂકા વનમાં કેદમાં પૂરી દીધો છે, ધન લૂંટી લીધું છે. સુપ્રિય નામનો વૈશ્ય મહાન શિવ ભક્ત છે, કેદ પડી છે, જેલ પડી છે, કેદમાં પુરાણો છે, ધન લૂંટાઈ ગયું છે, ચારો તરફ પાણી છે, આ જંગલ છે, કોણ સંદેશ આપે કે હું કેદમાં જેલમાં છું. સુપ્રિય નિર્ણય લીધો હવે મારું જિંદગી આખી જીવન મારું આ કેદમાં પૂરું થઈ જશે, ખતમ થઈ જશે, હું શું કરું. પણ સુપ્રિય નામના હૃદયમાં એક ઝરણું ફૂટી નીકળ્યું છે કે હું શિવનો ભક્ત છું, હું શંકર ભગવાનનો ભક્ત છું, મારો મહાદેવ મને આ કેદમાંથી જેલમાંથી મુક્ત કરે, આ ભરોસો છે ને તારો રે ભરોસો મને ભારી. સુપ્રિય નામનો વેશ કેદની અંદર ભગવાન શિવને યાદ કરે છે, મહાદેવ હે મહાદેવ, ધન લૂંટાઈ ગયું, મને કેદ પડી, મને જેલ પડી, હું કેદમાં છું, મને કોણ ઉગારે. મહાદેવ આપનો એક સહારો છે, ભગવાન આપનો એક સહારો છે, હે મહાદેવ મને કેદમાંથી મુક્ત કર. પહેરેદારો જોઈ ગયા છે, સુપ્રિય નામનો વેશ કંઈક બોલે છે, દારૂકા ને દારૂકા ને સમાચાર આપ્યા છે કે પેલો કેદમાં પોલેલો પેલો વેશ કંઈક જોર જોરથી બોલ્યા કરે છે, કંઈક વિચિત્ર બોલે છે, શિવનો ભક્ત છે, વિચિત્ર કંઈક અવાજ કરે છે. દારૂકાને દારૂકાને થયું કે આમને મારવા માટે કંઈક મંત્ર પ્રયોગ કરે છે. જોયું કેદની અંદર તા તો મહાદેવ 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 મહાદેવેથી કીર્તનાથ મહાદેવને યાદ કરે, હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. આપણે ગુરુદેવ નહોતા કરતા મહાદેવ 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 મહાદેવ, એ પહેલી વાર મેં જોયું, બહુ સરસ, હે મહાદેવ 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 મહાદેવ, અંતર્નાદ કરતો હતો મહાદેવ 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 મહાદેવ. દારૂકા ને દારૂકા કેદની અંદર પ્રવેશ કરે છે, એ શું બોલે છે, અમને મારવા માટે મંત્ર પ્રયોગ કરે છે, તું મને મારે પહેલા તને મૃત્યુ ઘાટ ઉતારી દે, તારો બોલવાનું બંધ કર. સુપ્રિય નામનો વૈશ્ય કહે હું તો મહાદેવનું ભજન કરું છું, તારે મને મૃત્યુદંડ આવે કાલ આપો તો આજ આપી દે, પણ મહાદેવનું નામ છોડવા માટે તૈયાર નથી, હું શિવ ભક્ત છું, મહાદેવનો ભક્ત છું. તારે દારૂકાને અને દારૂકાને ક્રોધ આવે છે કે અમારી સામે તું બોલે છે, અમારી કેદમાં છે, અને હાથમાં ખડગ લઈ સુપ્રિય ઉપર જ્યાં પ્રહાર કરવાની તૈયારી કરે છે. પણ સુપ્રિય નામનો વેશ ભગવાન શિવને પુકાર કરે છે, શિવની સ્તુતિ કરે છે, સુંદર શબ્દો છે, હે શંકર મારી રક્ષા કરો. મૂર્ખની જાળમાંથી મને મુક્ત કરો, આ ખલ છે, આ મૂરખ છે, મને મૃત્યુદંડ આપે એ પહેલા મહાદેવજી મારી રક્ષા કરો. એક શ્લોક વડે સુપ્રિય ભગવાન શિવનું આરાધન કર્યું છે, પાહી શંકર દેવ, મહાદેવ હું તમારા શરણે ચરણે છું, પાહી શંભો શિવે દુષ્ટા દસમા ત્રિલોકેશ ખલ મન ભક્તિ વાત્સલ. ભક્તોને પ્રેમ કરનારા હે મહાદેવ મારી રક્ષા કરો. આ દુષ્ટો ખલ છે, ખલ ને મૂર્ખમાં થોડોક ફરક હોય છે. મૂર્ખ તેને કહેવાય પોતાનું સારું કરે, સામેનાનું ખરાબ કરે, આને મૂર્ખાઓ કહેવાય છે. પોતાનું સાજું કરવા માટે, પોતાના 10 રૂપિયા સાજા કરવા માટે પહેલાના 100 રૂપિયા નુકસાન પહોંચાડે આને મૂર્ખાઓ કહેવાય છે. પણ ખલ તેને કહેવાય પહેલાના પણ 100 ખોટા થાય ને પોતાના પણ 10 ખોટા થાય, સામેના માણસનું પણ ખરાબ કરે ને પોતાનું પણ અહિત કરે, આવા માણસોને ખલ કહેવાય છે. ખલોના ત્રાસમાંથી મુક્તિ આપનારા શંકર મારી રક્ષા કરો.
દારૂકાએ દારૂકે પ્રહાર કરવાની તૈયારી. એ જ સમયે શિવનું આરાધન મહાદેવને પુકાર કર્યો છે અને મહાદેવજી ભક્તિની રક્ષા માટે પ્રગટ થયા છે. હે સુપ્રિયા, મને આજ્ઞા કર દારૂકાને અને દારૂકાને મૃત્યુદંડ આપ. એ સમયે કે દારૂકા નામની રાક્ષસી માં ભવાનીને યાદ કરવા લાગે, હે માં, હે માં, હે માં, મારા કુળની રક્ષા કર. દારૂકા નામની રાક્ષસી પરમ શક્તિ ઉપાસક હતી અને માં ભવાની ત્યાં પ્રગટ થઈ છે. ભવાની કહે છે ભવને, હે શંકર, દારૂકા નામની રાક્ષસી મારી પરમ ભક્ત છે, તેના કુળની રક્ષા કરો. સુપ્રિય નામનો વૈશ્ય કહે છે, મહાદેવજી એમને સારી બુદ્ધિ આપો. હે મહાદેવ, તેમનું મંગલ કરો. કેદમાં પૂરો, જેલમાં પૂરો, ધન લૂંટાણો, તો પણ સુપ્રિય પોતાની પરોપકાર ભાવના, શુભ કલ્યાણની ભાવના છોડતો નથી. આને ભગવાન મળે છે. જે બદલા લેવાની ભાવનાઓ રાખે તેને ભગવાન બહુ દૂર રહે છે. ભગવાન શંકર કહે, સુપ્રિય પ્રસન્ન છું. માં ભવાની કહે, હે સુપ્રિય હું પ્રસન્ન છું. ત્યારે સુપ્રિય માં ભવાનીને કહે છે, માં ભવાની આપ પણ અહીંયા સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાવ. અને સુપ્રિય દારૂક દારૂકાની પ્રાર્થનાથી માં ભવાની ત્યાં સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાય છે. અને તે ભવાનીનું નામ છે નાગેશ્વરી દેવી, અને ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે અને એ શિવલિંગનું નામ છે. બોલીએ નાગેશ્વર મહાદેવ. જે કોઈ નાગેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે એની સર્વ કામનાઓની પૂર્તિ થાય. એક શ્લોક, નિત્ય કોઈ સાંભળે આ કથા તો નાગેશો આદરપૂર્વક સર્વાન કામાન્ય યાતે દમન મહાપાતક નાશન. તે માનવ મહાપાતકોમાંથી મુક્ત બને છે જે કોઈ માનવ નાગેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે. હવે રામેશ્વર મહાદેવ, આ જ્યોતિર્લિંગોનો બહુ મહિમા છે અને તમે આદરથી સાંભળો છો.